ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને? વિદ્યાનગર પ્રાથમિક શાળામાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં પાઠ 5 બીજ બીજ બીજનો અભ્યાસ કરીશું. તો આગળના વિડીયોમાં આપણે થોડો ઘણો અભ્યાસ તો કરી ચૂક્યા છીએ, હવે આગળ શું કહેવા માંગે છે ચલો જોઈએ. આપણે પાના નંબર 44 સુધી અભ્યાસ કરી ગયા હતા ને બાળકો, હવે આપણે પાના નંબર 45નો અભ્યાસ કરીશું. પાના નંબર 45માં શું કીધું છે ચલો જોઈએ. શોધી કાઢો, બીજને વાવ્યા પછી કેટલાક દિવસે છોડ માટીમાંથી બહાર આવે છે. શું કહે છે? બીજ જે આપણે વાવીએ છીએ માટીની અંદર, તે થોડા દિવસ પછી તે છોડ બનીને માટીની બહાર ફૂટે છે. બીજું, પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો? તમને પ્રશ્ન પૂછે છે કે પહેલા દિવસે અને બીજા દિવસે છોડની ઊંચાઈમાં કેટલો તફાવત હતો, તેવું તમને પૂછે છે. કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી? શું કહે છે? કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે વધી? શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? તમને પ્રશ્ન પૂછે છે કે શું તમે જોયું છે કે છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? હા, તો દરરોજ નવા પાંદડા ઉગે જ ને. જે તમે બીજ વાવ્યા હોય તો તેમાં દરરોજ નવા નવા પણ ફૂટે છે બાળકો. છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? શું કહે છે? છોડના થડ હોય તેમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? હા, ઘણો ફેરફાર જોવા મળે બાળકો. જો જેમ ઝાડ નાનું હોય કે છોડ નાનો હોય તો તેનું થડ નાજુક અને પાતળું હોય, જેમ તે મોટો થાય તેમ તે મજબૂત અને જાડું થતું જાય. તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો. શું કહે છે? તમારા સાથી અથવા મિત્ર સાથે સરખામણી કરો, કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે. કેમ? શું કહે છે? તમે છોડ વાવો બીજ નાખીને, અને તમે મિત્ર સાથે તમારે તમારા છોડની અને એના છોડની સરખામણી કરો, ચર્ચા કરો. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? શું પૂછ્યું? કે કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધારે દિવસ લાગ્યા? તમારે તમારા મિત્ર સાથે તેનો પ્રયોગ કરવાનો છે. કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગ્યા? કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નથી? કેમ? તેઓ પ્રશ્ન પૂછ્યો છે તમને. કોઈ વિદ્યાર્થીઓનો છોડ સૂકે છે? કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો હોય, આવું કેમ થયું હશે? શું કહે છે? કે કોઈ વિદ્યાર્થીનો જે છોડ વાયો હોય કે જે બીજ અંદર નાખ્યા હોય તે છોડ સુકાઈ ગયો હોય કે પીળો પડી ગયો, એવું કેમ થયું હશે તેવું પૂછ્યું છે. છોડને પાણી ના મળે તો શું થાય? શું કહે છે? છોડને પાણી ના મળે તો શું થાય? તે સુકાઈ જાય, પીળો પડી જાય. આગળ આવું જ કીધું છે કે વિદ્યાર્થીનો કયા વિદ્યાર્થીનો છોડ પીળો કે સુકાઈ ગયો હશે, પીળો પડી ગયો હોય કે સુકાઈ ગયો, કારણ કે તેને પૂરતા પ્રમાણમાં ખાતર ના મળ્યું હોય, પાણી ના મળ્યું હોય, સૂર્યપ્રકાશ ના મળ્યો હોય તો તે છોડ નાશ પામે છે અથવા તો તે સુકાઈ જાય છે. તેવી જ રીતે પાણીમાં પણ પાણી ના મળે તો પણ છોડ સુકાઈ જાય છે. બાળકો વિચારો અને કહો, બીજની અંદર શું શું હોય છે? શું પૂછ્યું છે? બીજની અંદર શું શું હોય છે? નાના બીજમાંથી મોટો બીજ મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? શું કહે છે? નાના છોડ નાનો બીજ હોય એમાંથી એટલો મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે, એવો તમને પ્રશ્ન પૂછ્યો છે. તો કેવી રીતે બને? જેમ બીજ આપણે ખેતરમાં વાવીએ છીએ તો ધીરે ધીરે તેમાં ખાતર નાખીએ છીએ, પાણી પીવડાવીએ છીએ, તેને સૂર્યપ્રકાશ મળે છે, તેમ તે ધીરે ધીરે મોટો થતો જાય છે અને તેને જેમ પાલન પોષણ આપણે કરીએ તેમ તે મોટું ઝાડ બને છે અને તે છોડમાંથી ઝાડ બની જાય છે. તેવી જ રીતે નાના બીજમાંથી તે છોડ બને અને છોડમાંથી ઝાડ બને છે. તેવી જ રીતે આગળ શું કહ્યું છે? વિચારો અને અનુમાન કરો. તમને શું કહે છે? વિચારવાનું અને અનુમાન કરવાનું કહ્યું છે. જો છોડ ચાલતા હોય તો શું થાય, ચિત્ર દોરો. શું કહે છે? છોડ ચાલતા હોય તો શું થાય, એવો આભાસ કર્યો છે કે તમને એવું દર્શાવ્યું છે કે તો શું થાય, કે શોધી કાઢો. શું કોઈ છોડ બીજ વગર ઉગે છે? કોઈ છોડ બીજ વગર ઉગે? ના ઉગે. કોઈ ઉગતો હશે છોડ? તો પછી શિકારી છોડ. કયો છોડ? શિકારી છોડ. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. શું કહે છે? ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે. આવું આપ તમે પહેલાં નહીં સાંભળ્યું હોય કે છોડ પણ આવા જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે. કળસ પણ એક એવો જ
एक एवोज छोड़ छे, शू कहे छे? ते एक एवोज छोड़ छे, कयो? कड़सपण। ते आ बधानो शिकार करीने खाई जाय छे, जे ऑस्ट्रेलिया, इंडोनेशिया अने भारतना मेघालय राज्यमां जोवा मळे छे। आ कड़सपण नामनो छोड़ क्यां जोवा मळे छे बाळको? ध्यानमां राखजो, ऑस्ट्रेलियामां जोवा मळे छे, ઇન્ડોનેશિયામાં જોવા મળે છે, ભારતના મેઘાલય રાજ્યમાં પણ જોવા મળે છે। તે આ જીવજંતુઓનો શિકાર કરીને ખાઈ જાય છે। તેનો આકાર કળશ જેવો અને મોઢું પણથી ઢંકાયેલું હોય છે। તેનો આકાર કેવો હોય છે? કળશ જેવો અને મોઢું પણથી ઢંકાયેલું હોય છે। જુઓ આ રહ્યું છે ને બાળકો, તો પછી છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે। શું કહે છે? તે છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે। જેવી રીતે કે અનેક છોડોમાંથી સુગંધ આવતી હોય છે અલગ અલગ, તેવી રીતે તેમાં પણ ખાસ પ્રકારની સુગંધ આવે છે, જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે। શું કહે છે? તેના કારણે જીવજંતુઓ શું કરે છે? તેની સુગંધથી તેની તરફ દોડી જાય છે। જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે, શું કહે છે? જ્યારે તે કોઈ જીવજંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે। શું કહે છે? ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી। શું કહે છે? અને તે બહાર નીકળી શકતું નથી અને શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો છે? શું કહે છે? શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો છે તેનો? આ છોડ કેવો શિકાર, કેવી રીતે શિકાર કરે છે તે હું તમને સમજાવું છું। જ્યારે શું કહે છે? તેની સુગંધ એવી સરસ હોય છે કે તેની સુગંધથી આ જીવજંતુઓ તેની તરફ આકર્ષાઈ જાય છે, અને જ્યારે કોઈ જીવજંતુ તેના મોઢા આગળ જાય છે ને ત્યારે તે તેમાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતા નથી અને તેનો તે શિકાર કરી લે છે। આ છોડ છે તે, કયો છોડ છે તે? કડસપણ। તે ક્યાં જોવા મળે છે બાળકો? ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે। તે આ બધા પ્રાણીઓનો શિકાર કરે છે, જેવી રીતે કે જીવજંતુ કયા? ઉંદર, દેડકા, કીડી મકોડા જેવા જીવજંતુઓનો તે શિકાર કરીને ખાય છે। હવે આગળ કેટલા બધા બીજ, શું કહે છે? કેટલા બધા બીજ, તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો? શું પ્રશ્ન પૂછ્યો છે તમને? તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો છો? વિચારો તમને એ બીજ ક્યાંથી મળશે? શું કહે છે? એ બીજ તમને ક્યાંથી મળશે તેવું વિચારવાનું કહ્યું છે। જુદા જુદા પ્રકારના બીજ લાવો, શું કહે છે? તમે જુદા જુદા પ્રકારના બીજ લાવો અને ભેગા કરો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો, શું કહે છે? ત્યારબાદ એ બધા બીજને એક જગ્યાએ ભેગા કરો, એકઠા કરો। હવે આ બીજ, આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, શું કહે છે? હવે આ બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, તમને ચકાસવાનું કહ્યું છે। આકાર, કદ, રંગ, દેખાવ, લીસું કે ખરબચડું વગેરે, શું કહે છે? કેવી રીતે અવલોકન કરવાનું કહ્યું છે તે બીજનું? તેનો આકાર કેવો છે, તેનો કદ કેવડું છે, રંગ કેવો છે, દેખાવ કેવો છે, તે લીસો છે કે ખરબચડું છે તે બીજ, તેનું તમારે અવલોકન કરવાનું છે બાળકો। ખબર પડી ને તમને? તો પછી હવે આગળ શું કીધું છે? વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો, શું કીધું છે? વર્ગમાં જે ભેગો કરેલા હોય તે બધા બીજનો તમે ચાર્ટ બનાવો। આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવી બધા બીજની વિગત ભરો, શું કહે છે? આવી રીતે કોષ્ટક બનાવો અને બધા જ બીજની વિગતો તમે કોષ્ટકમાં ભરો। અહીંયા શું કરવાનું તમારે? બીજનું નામ લખવાનું, રંગ લખવાનો, આકાર કેવો છે તે દોરવાનો અને દેખાવ કરવાનો લખવાનો। અહીં જે રીતે કે રાજમાં, રાજમાં કેવા કલરના હોય? બદામી અને લાલ રંગના, તેનો આકાર કેવો હોય? આવો હોય છે ને બાળકો, કઠોળમાં આવે છે તે રાજમાં, અને તે કેવા હોય છે? લીસા હોય છે। તેવી જ રીતે તમે બીજા કઠોળના બીજ લઈને પણ તેનું અવલોકન કરીને કોષ્ટક બનાવી શકો છો। વિચારો, શું કહે છે? શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? શું કહે છે? ઉપરની યાદીમાં વરિયાળી કે જીરું છે? ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? શું કહે છે? તમે જે ભેગા કર્યા છે બીજ, એમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે એવો પ્રશ્ન તમને કર્યો છે। જ્યારે તમે બધા બીજ એકઠા કરશો ત્યારે તમને ખબર પડશે। લીસા અને ખરબચડા બીજ કયા કયા છે તમને પૂછ્યું છે, કે તમે જે બીજ ભેગા કર્યા તેમાં લીસું કયું છે અને ખરબચડું કયું છે? વર્ગીકરણ કરો અને લખો, શું કહે છે? તેનું વર્ગીકરણ કરો અને તમે અહીં લખો। રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, જે રસોડામાં જે મસાલા તરીકે જે બીજ વપરાય છે તે તમારે અહીં લખવાના છે। તે તો તમને ખબર જ હશે ને બાળકો, શાકભાજીના બીજ, શાકભાજીમાં કયા બીજ આવે છે તે અહીં લખવાના છે। ફળોના બીજ, કયા ફળમાં બીજ આવેલા છે તે અહીં લખવાના છે। હલકા બીજ ફૂંક મારીને તપાસો, શું કહે છે? જે ફૂંક મારવાથી ઉડી જાય તેને હલકા બીજ કહેવાય,
तो तेना नाम अहीं लखवाना छे तमारे। अने चपटा बीज जे चपटा होय चपटा आकारना होय ते बीज ने अहीं नाम लखवाना छे। वधारे जूथ बनावो शुं के छे आवी रीते तमे भेगा थईने मित्रों साथे वधारे जूथ बनावो। तमे बीजना केटला जूथ बनावी शक्या શું કહે છે તમે બીજના કેટલા એવા જૂથ બનાવ્યા તેવો પ્રશ્ન તમને કર્યો છે। બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો શું કહે છે બીજથી રમી શકાય તેવી રમત કોઈ તમે જાણો છો તેવો પ્રશ્ન તમને પૂછ્યો છે। તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને રમો। આ બધું શું કરવાનું છે તમારે તમારા મિત્ર સાથે મળીને ચર્ચા કરીને આ રમત રમવાની છે। હવે આગળ શું છે બાળકો ચલો જોઈએ। ભમતા બીજ કેવા ભમતા બીજ વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે। વૃક્ષ થોડી ખસી શકે બાળકો ના ખસી શકે તે તો એક જ જગ્યાએ ઊભું રહે ભલે તે મોટું થાય પણ તે એક જ જગ્યાએ ઊભું રહે તેઓ હરીફરી શકતા નથી। શું કહે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે। શું કહે છે પણ તેમાં જે બીજ ઉગે છે તે મહાન મુસાફરો છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પડે છે અને તે બીજે છોડ ઊભો કરે છે અને બીજી જગ્યાએ તેવું ઝાડ ઉગી જાય છે તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે। શું કહે છે તે દૂર દૂર સુધી પહોંચી જાય છે। બાળકો મેં આ વિડીયોમાં તમને પાના નંબર 45 થી 47 સુધી ઘણું બધું સમજાવ્યું જેવી રીતે કે એમાં મહત્ત્વની વાતો છે તે તમારે જાણી ધ્યાનમાં રાખવાની છે। જેવી રીતે કે શું કીધું છે બીજ વાવ્યા પછી કેટલા દિવસે છોડ તેની માટીમાંથી બહાર આવે છે કેટલો લાંબો થાય છે તેના ઉપર કેટલા પાંદડા ઉગે છે તેનું થડ કેવું હોય છે છોડ જેમ મોટો મોટો થાય છે તેનું થડ પાતળું હોય છે કે જાડું હોય છે તે બધું મેં તમને સમજાવ્યું ને બાળકો। તો પછી હવે આગળ પણ બીજું સમજાવ્યું કયા છોડ વિશે સમજાવ્યું શિકારી છોડ વિશે સમજાવ્યું ને તે કયા જીવજંતુઓનો શિકાર કરે છે તે ક્યાં જોવા મળે છે ઓસ્ટ્રેલિયામાં ઇન્ડોનેશિયામાં અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે તે અનેક જીવજંતુઓનો શિકાર કરે છે તેનો આકાર કળસ પણ જેવો હોય છે મેં કીધું ને તેનું મોઢું પણથી ઢંકાયેલું હોય છે અને આકાર તેનો કળસ જેવો ધરાવેલો હોય છે તેવી જ રીતે શું કીધું છે કે તમે બધા બીજ એકઠા કરો અને તેનો આકાર કદ દેખાવ તે લીસું છે ખરબચડું છે તે તમે ચકાસો તમારા મિત્રો સાથે મળીને આ બધું અવલોકન કરવાનું તમારે છે। જેવી રીતે કે અહીં બતાવ્યું છે રાજમાનું તેવી રીતે અનેક બીજા કઠોળોનો તમારે અભ્યાસ કરીને આવો કોષ્ટક બનાવવાનો છે ઘરે જાતે। અને પછી આગળ શું કીધું તમને બાળકો વર્ગીકરણ કરવાનું અને લખવાનું કીધું ને રસોડામાં કયું બીજ વપરાય છે શાકભાજીમાં કયું બીજ હોય છે ફળોમાં કયા બીજ હોય છે હલકા બીજ કયા છે કે જેને ફૂંક મારવાથી ઉડી જાય છે ચપટા બીજ કયા હોય છે તે તમારે મિત્ર સાથે મળીને તેની ચકાસણી કરવાની છે અને અભ્યાસ કરવાનો છે। ભમતા બીજ વિશે પણ મેં તમને સમજાવ્યું ભમતા બીજ એટલે શું છે કે વૃક્ષ તો એક જ જગ્યાએ રહે છે પણ તેના બીજ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકે છે તેથી તેને ભમતા બીજ પણ કહે છે અને તે દૂર દૂર સુધી પહોંચી શકે છે। બાળકો આજના વિડીયોમાં આપણે આટલા સુધી અભ્યાસ કરી ચૂક્યા હવે આગળના વિડીયોમાં આગળના પાઠનો અભ્યાસ કરીશું।